હેલો ફ્રેન્ડ્સ, હું છું જયયોગેશ ચૌહાણ. યુનિક ટ્યુશન ક્લાસીસની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે શીખી રહ્યા છીએ ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ નંબર 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ, જેમાં આજના વિડીયોમાં ભાગ નંબર 12ની અંદર આપણે શીખવાનું છે કે દશાંશ સંખ્યાઓના ગુણાકાર કેવી રીતે થાય, એટલે કે મલ્ટિપ્લિકેશન ઓફ ડેસિમલ નંબર્સ ઇન ઇંગ્લિશ. બરાબર, ઇંગ્લિશમાં એને શું વચાય? તો કે મલ્ટિપ્લિકેશન ઓફ ડેસિમલ નંબર્સ. આપણે જે વિડીયો બનાવીએ છીએ એ અંગ્રેજી મીડિયમના વિદ્યાર્થીઓ પણ સમજી શકે અને જોઈ શકે એવી જ રીતે આપણે બનાવીએ છીએ. તો કોઈ અંગ્રેજી મીડિયમના વિદ્યાર્થીઓ હોય તો એ પણ આ વિડીયોને વ્યવસ્થિત જોશે તો એને પણ કેવી રીતે મલ્ટિપ્લિકેશન ડેસિમલ નંબર્સ છે એના મલ્ટિપ્લિકેશન કેવી રીતે થાય એને પણ ખ્યાલ આવશે. તો બને ત્યાં સુધી આપણે આ વિડીયોને બધા લોકો સાથે શેર કરવાનો છે, જેથી કરીને બધા વિદ્યાર્થીઓને આનો થોડો થોડો લાભ મળતો જાય. બરાબર, હવે જુઓ, સૌથી પહેલા આપણને એવો પ્રશ્ન પૂછે છે કે રેસમાં 8.50 પ્રતિ કિલોગ્રામના ભાવે 1.5 કિલોગ્રામ શાકભાજી ખરીદે છે તો રેસમાં કેટલા રૂપિયા ચૂકવશે. હવે આનો ગુણાકાર કેવી રીતે કરવો એ આપણને નથી ખબર. આપણને એમ કીધું હોત કે 8 રૂપિયા પ્રતિ કિલોગ્રામનો ભાવ છે અને 2 કિલો શાકભાજી ખરીદે છે તો આપણે તરત કહી દેત કે ભાઈ 8 દૂને 16 રૂપિયા થાય, તો આપણે તરત એનો જવાબ આપી દેત. પણ અહીંયા આપણને દશાંશમાં આપ્યું છે તો દશાંશમાં ગુણાકાર કરતા આપણને આવડતું છે નહીં, તો શું કરવાનું? તો એના માટે પહેલા આપણે દાખલાને બાકી રાખશું અને આગળની જે કાંઈ પણ 4 અલગ અલગ એક્ઝામ્પલ્સ મેં તમને આપ્યા છે એ એક્ઝામ્પલ્સ આપણે સમજવાના પ્રયત્ન કરશું. પહેલા તો આપણને ડેસિમલ દૂર કરતા તો બધાને આવડે, એટલે દશાંશ દૂર કરતા આપણને બધાને આવડે. ધોરણ 6માં આપણે પ્રકરણ નંબર 8માં શીખી ગયા દશાંશ વિશે. બરાબર, તો સૌ પહેલું કામ તો આપણે દશાંશને છે ને દૂર કરવાનું કરવું છે. અહીંયા 0.1 છે તો દશાંશ દૂર કરી તો 1ના છેદમાં કેટલા આવી ગયા 10. બરાબર, એને ગુણ્યા, અહીંયા 0.1 છે, દશાંશ દૂર કરી તો 1ના છેદમાં કેટલા આવી જાય 10 આવે. 10, હવે જુઓ 1 ગુણ્યા 1 એટલે 1 એકા 1, 10 ગુણ્યા 10 એટલે કેટલા આવ્યા 100. હવે આપણે સત્તાંશમાં શીખી ગયા કે સત્તાંશમાં કેમ ફેરવાય, તો કે અહીંયા છેદમાં 100 છે એટલે અંશમાં, બરાબર, પોઈન્ટ પછી 1 અને 2 અંક આવશે. કેટલા? છેદમાં 100 છે એટલે પોઈન્ટ પછી 1 અને 2 અંક આવશે, આગળ કાંઈ ન હોય તો 0 તો આવે. હવે અહીંયા તો માત્ર 1 જ અંક છે તો 1 અહીંયા મૂકવાનો કે 1 અહીંયા મૂકવાનો? બરાબર, તો કે 1 છે એ દશાંશના સ્થાન ઉપર નહીં આવે, એ સત્તાંશના સ્થાન ઉપર આવશે, કારણ કે 1ના છેદમાં 100 છે એટલે એનો જવાબ એમ બને 0.01. કેટલો બને? 0.01. આ વાત થઈ દશાંશમાં ફેરવીને ગુણાકાર કરવાની. હવે બીજી રીત છે એ આનાથી ને સહેલી છે. બરાબર, સૌથી પહેલા તો આપણે છે ને જોઈ લેવાનું, નિરીક્ષણ કરી લેવાનું કે અહીંયા દશાંશની જમણી બાજુ એટલે દશાંશ ચિહ્નની જમણી બાજુ અહીંયા કેટલા અંક છે, તો કે 1 અંક છે. અહીંયા કેટલા અંક છે, તો કે 1 અંક છે. એટલે અહીંયા દશાંશ પછી 1 અંક, અહીંયા દશાંશ પછી 1 અંક, તો બેયનો સરવાળો 1+1, તો દશાંશ પછી 2 અંક થવા જોઈએ. કોઈ વાંધો નહીં, હવે દશાંશને ભૂલી જાઓ, સાદી સંખ્યા છે એમ સમજો. તો 1 એકા 1 ગુણાકાર કરીને આપણને જવાબ મળ્યો 1. કેટલો જવાબ મળ્યો? 1. હવે અહીંયા 1+1 એટલે ટોટલ 2 અંક થાય, એનો મીનિંગ એમ થાય કે અહીંયા દશાંશ ચિહ્નની નિશાની કર્યા પછી પોઈન્ટ પછી 2 અંક આવવા જોઈએ, એમાં ગુણાકાર કરેલો જવાબ આવી જ જાય કમ્પલસરી. તો અહીંયા તો 1 જ અંક છે તો 0 અને 1 મૂકવાના. કેટલા મૂકવાના? 0 અને 1, પોઈન્ટની આગળ કાંઈ નથી તો શું આવે? 0, તો 0.01. એવી જ રીતે આપણે વધારાના એક્ઝામ્પલ્સ જોઈએ એટલે આપણને ખ્યાલ આવશે. બરાબર, અહીંયા જુઓ 0.2 × 0.3, તો પહેલામાં પોઈન્ટ પછી 1 અંક, બીજામાં પણ પોઈન્ટ પછી 1 અંક, એટલે કેટલા ટોટલ અંક થઈ ગયા? 2. એટલે હવે જે ગુણાકાર કરીને એમાં પોઈન્ટ પછી 2 અંક આવવા જોઈએ. કેટલા અંક આવવા જોઈએ? 2 અંક. કાંઈ વાંધો નહીં, ચલો આપણે ડાયરેક્ટ બીજી રીતે જ કરી, પહેલા દશાંશને ભૂલી જાઓ. બરાબર, 0.2 × 0.3 દશાંશ છે જ ને એમ સમજો, તો 3 × 2 = 6 કેટલા થાય? 3 × 2 = 6 છ આપણો જવાબ મળી ગયો એટલે ગુણાકાર કરતા. પણ 1+1 એટલે પોઈન્ટ પછી છે ને તમારે 2 અંક તો આવવા જ જોઈએ કમ્પલસરી. બરાબર, તો તમારી પાસે 1 જ અંક છે
તો એ એક અંક છે તો અહીંયા એને છેલે મૂકી દો તો અહીંયા ખાલી જગ્યામાં 0 અહીંયા આગળ પણ 0 તો એનો જવાબ બને 0.06 ખાસ યાદ રાખજો કોઈ પણ દશાંશ સંખ્યાનો જ્યારે ગુણાકાર કરવાનો થાય ત્યારે એના પોઈન્ટ પછી કેટલા અંકો છે બરાબર એ બંને સંખ્યાના અંકોનો સરવાળો કરી નાખવાનો એટલે 1 + 1 કેટલા થયા તો કે 2 પહેલા ગુણાકાર કરી નાખો હવે 3 2 6 તો પોઈન્ટ પછી 2 અંક આવવા જોઈએ તમારી પાસે એક જ અંક છે તો એને અહીંયા સતાંશના સ્થાન ઉપર મૂકી દેવાનું દશાંશમાં 0 અહીંયા એકમમાં પણ 0 બરાબર ત્યાર પછી જોઈએ 1.2 ગુણ્યા 1.5 હવે જુઓ અહીંયા પોઈન્ટ પછી કેટલા અંક છે તો કે એક અંક એને ગુણ્યા પોઈન્ટ પછી કેટલા અંક છે તો કે એક અંક 1 + 1 કેટલા થઈ જાય તો કે ટોટલ 2 થઈ ગયા હવે ભાઈ આમાં તો મોટી સંખ્યા આવી બરાબર તો શું કરશું કોઈ વાંધો નહીં બરાબર પહેલા તો અહીંયા લખી જ નાખો 1.2 ગુણ્યા 1.5 હવે છે ને પહેલા સાદી સંખ્યા સમજીને 12 ગુણ્યા 15 આપણે કરી નાખીએ પહેલા આપણે સાદી સંખ્યાને ધ્યાનમાં રાખી 12 ગુણ્યા 15 કરીએ તો 15 2 30 ની શું વધી ચડી 3 15 એકા 15 15 ને 3 18 ગુણાકાર કર્યો તો જવાબ શું આવ્યો 180 1 + 1 બરાબર 1 + 1 આમાં 3 અંક છે એટલે અહીંથી જોવાનું છે ડાબી બાજુથી નહીં જમણી બાજુથી જુઓ 1 અને 2 બે અંકની આગળ ડેસિમલ મૂકી દેવાનું છે એટલે જવાબ બની જશે 1.80 બરાબર બે અંકની આગળ દશાંશ ચિહ્ન મૂકી દેવાનું છે 12 ગુણ્યા 15 કરો એટલે 180 આવે પણ 1 + 1 બે અંક હતા તો જમણી બાજુથી તમારે જોવાનું જે જવાબ આવ્યો એમાં 1 2 બે અંકની આગળ દશાંશ ચિહ્ન મૂકી દો એટલે જવાબ બની જાય 1.80 ત્યાર પછી છે 2.5 ગુણ્યા 1.25 હવે અહીંયા 2.5 માં દશાંશ ચિહ્ન પછી એક જ અંક છે જ્યારે આમાં દશાંશ ચિહ્ન પછી બે અંક છે તો 1 + 2 બરાબર ટોટલ કેટલા અંક થઈ ગયા તો કે 3 અંક થઈ ગયા હવે તો કે 25 અને 125 વધ્યા આપણે એમ સમજીને ગુણાકાર કરવાનો બરાબર એટલે 2.5 ગુણ્યા 1.25 અહીંયા હું કરું 125 ગુણ્યા 25 25 પંચા કેટલા થાય તો કે અઘરું પડે તો કાંઈ વાંધો નહીં તમે દશાંશ સોરી અહીંયા એકમના સ્થાન દશ સોરી અહીંયા એકમના સ્થાન ઉપર 5 છે તો 5 નો અહીંયા શૂન્ય મૂકી દો બરાબર 2 5 10 વધી ચડી 1 2 2 4 4 ને 1 5 2 1 2 5 5 25 વધી ચડી 2 5 2 10 10 ને 2 12 વધી ચડી 1 5 1 5 ને 1 6 બરાબર સરવાળો કરો 5 0 + 2 2 6 ને 5 11 વધી ચડી 1 1 + 2 એટલે ટોટલ કેટલા થઈ ગયા 3 તો જોવો જોઈ આ 25 ગુણ્યા 125 કર્યો એટલે જવાબ આવ્યો 3125 હવે એમાં જોવો 1 + 2 એટલે ટોટલ 3 અંક થાતા હતા એટલે જમણી બાજુથી 3 અંકની આગળ દશાંશ ચિહ્ન મૂકી દેવાનો 1 2 ને 3 એટલે અહીંયા જવાબ આવશે 3.125 એટલે કે 2.5 ગુણ્યા 1.25 કરતા જવાબ મળે 3.125 તો તમે જોયું કે આ રીતે ગુણાકાર કરો દશાંશ ચિહ્ન દૂર કરો અને પછી એનો ગુણાકાર કરો અને ફરી પાછો એને દશાંશમાં મૂકો તો એ થોડીક લાંબી પ્રક્રિયા છે જ્યારે આ જે પ્રક્રિયા છે એકદમ ટૂંકી પ્રક્રિયા છે અને ખૂબ જ ઝડપથી થતી પ્રક્રિયા છે બરાબર હવે આના આધારે આપણે આ ઉદાહરણને સોલ્વ કરીએ બરાબર તો કે ભાઈ રેસમાં 8.50 પ્રતિ કિલોગ્રામના ભાવે 1.5 કિલોગ્રામ શાકભાજી ખરીદે છે તો રેસમાને કેટલા રૂપિયા ચૂકવવા પડશે તો ચૂકવવી પડતી રકમ બરાબર 8.50 રૂપિયા ગુણ્યા એને 1.5 કિગ્રા ખરીદ્યું છે એટલે 8.50 ગુણ્યા 1.5 અહીંયા જુઓ દશાંશ પછી બે અંક અહીંયા એક અંક તો 2 + 1 બરાબર કેટલા દશાંશ પછી અંક આવશે તો કે ટોટલ 3 અંક આવશે બરાબર કાંઈ વાંધો નહીં આપણે અહીંયા ગુણાકાર કરી લઈ 850 ગુણ્યા 15 15 0 0 15 પંજા 75 નો 5 વધી ચડી 7 15 8 120 120 ને 7 127 તો 12750 12750 હવે જો કેટલા અંક છે પોઈન્ટ પછી તો કે 3 અંક એટલે 1 2
ને 3 3 ની આગળ પોઈન્ટ મૂકી દો એટલે 12.750 રૂપિયા છે ઈ રેસમાં બેનને શાકભાજી વાળા ભાઈને ચૂકવવા પડે કેટલા ચૂકવવા પડે 12.750 રૂપિયા રેડી બરોબર તો દશાંશ સંખ્યાઓના ગુણાકાર કેવી રીતે કરે એ સમજાઈ ગયું જો ગુણાકાર સમજાશે ને તો જ જ્યારે આપણે ભાગાકાર શીખશું ને ત્યારે ભાગાકાર આવશે નકર ભાગાકાર આવશે આવડશે નહીં આવા અધર્સ વધારે એક્ઝામ્પલ લ્યો તમે કોઈ પણ ડેસિમલ સંખ્યા લ્યો અને એનો ગુણાકાર કરીને તમે ચેક કરી શકો છો કે જેવી રીતે મેં તમને ટ્રિક આપી જેવી રીતે મેં તમને શીખડાવ્યું સેમ એવી રીતે જો તમે ગુણાકાર કરો છો તો જવાબ સરખો આવે છે કે નહીં બરાબર તો વ્યવસ્થિત સમજીને અને તમારી બુકમાં નોટ ડાઉન કરી લેજો હવે આપણે આગળ જોઈએ દશાંશ સંખ્યાઓના ગુણાકાર માટેના બે ઉદાહરણો છે જે ઉદાહરણો આપણને સિમ્પલ એક રકમ મુજબ નથી આપેલા એટલે કે એક વ્યવહારિક દાખલા જેવા બે અલગ અલગ ઉદાહરણ છે તો એ વ્યવહારિક દાખલાને આપણે થોડુંક સમજવાનો પ્રયત્ન કરીએ ઉદાહરણ નંબર 7 માં આપણને એમ કીધું છે કે સમભુજ ત્રિકોણની બાજુની લંબાઈ 3.5 સેમી છે તો તેની પરિમિતિ શોધો હવે તમને બધાને ખબર છે કે સમભુજ ત્રિકોણ કોને કહેવાય બરાબર તો સમભુજ ત્રિકોણ એને કહેવાય કે જેની ત્રણેય બાજુના માપ સરખા હોય એને સમભુજ ત્રિકોણ કહેવાય એટલે સમભુજ ત્રિકોણની બાજુની લંબાઈ આપણને આપી કેટલી આપી 3.5 તો આ કેટલી થાય 3.5 અને આ કેટલી થાય 3.5 તો ત્રણેય બાજુનું જે માપ છે એ ત્રણેય બાજુનું માપ આપણને ઓલરેડી સેમીમાં આપેલું છે બરાબર ત્રણેય બાજુનું માપ સેમીમાં આપેલું છે અને ત્રણેય બાજુનું માપ સરખું છે તો એની પરિમિતિ શોધવી છે તો પરિમિતિ શોધવાનું સૂત્ર શું છે તો દરેક દાખલાની અંદર કોઈક ને કોઈક સૂત્ર હોય જ બરાબર આપણે જોઈએ કે સમભુજ ત્રિકોણની પરિમિતિ બરાબર હકીકતે છે ને આમ જોવું તો એક જ સૂત્ર છે કયું તો કે ભાઈ 3 ગુણ્યા બાજુની લંબાઈ કારણ કે એમાં 3 બાજુ છે એટલે પણ ઘણી વખત નું આવડતું હોય તો આ પણ તમે કરી શકો કે ભાઈ ત્રણેય બાજુના માપનો સરવાળો બે રીતે તમે કરી શકો છો પરિમિતિ શોધવી છે એટલે ત્રણેય બાજુના માપનો સરવાળો પણ કરી શકો 3 ગુણ્યા બાજુની લંબાઈ પણ કરી શકો આપણે બંને રીત કરશું પહેલા આપણે જોઈએ 3 ગુણ્યા એક બાજુની લંબાઈ કેટલી છે તો કે 3.5 સેમી તો 3 ગુણ્યા 3.5 સેમી બરાબર હવે પહેલા તો ગુણાકાર કરી નાખો 3 × 5 = 15 વધી ચડી 1 3 × 3 = 9 9 × 1 = 10 હવે અહીંયા જોવો જોઈએ અહીંયા પોઈન્ટ પછી એક અંક છે તો કે ના આમાં તો કે એક અંક છે તો જે જવાબ આવ્યો ને એમાં આપણે જમણી બાજુથી એક અંકની આગળ પોઈન્ટ મૂકી દેવાનો એટલે જવાબ આવે 10.5 સેમી પેલો જવાબ આવ્યો 10.5 સેમી હવે ત્રણેય બાજુના માપનો સરવાળો એ આપણે અહીંયા કરી જોઈએ કે 3.5 + 3.5 + 3.5 5 × 5 = 10, 10 × 5 = 15 વધી ચડી 1 પોઈન્ટ તો એમને જ 3 × 3 = 6 × 6 × 9 = 10 આવી ગયું 10.5 સેમી જોવો જોઈએ બે રીતે થાય પણ યોગ્ય રીત છે એ 3 ગુણ્યા બાજુની લંબાઈ છે કારણ કે પરિમિતિ શોધવી હોય ત્યારે અમુક સૂત્ર હોય એને ફોલો કરીએ આપણે તો ફટાફટ આપણને મળી જાય પરિમિતિમાં એકમાં તમે સરવાળો કરી શકો બાજુના માપમાં પણ જ્યારે તમારે એનું ક્ષેત્રફળ ગોતવાનું આવે ત્યારે તમને કન્ફ્યુઝન થાય કે ક્ષેત્રફળ કેવી રીતે ગોતવું એટલે બને ત્યાં સુધી આપણે જે ત્રિકોણ છે લંબચોરસ છે બરાબર ચતુષ્કોણ છે એના માટેના જે સૂત્ર છે એ સૂત્રને યાદ રાખીએ તો વધારે સારું બરાબર એટલે સમભુજ ત્રિકોણની પરિમિતિ મળી આપણને કેટલી મળી 10.5 સેમી બરાબર તો તેની પરિમિતિ શોધો તો આપણે કહી શકીએ કે આમ ત્રિકોણની પરિમિતિ દસ પોઈન્ટ પાંચ સેમી થાય ત્યાર પછી વ્યવહારિક દાખલામાં આગળ વધીએ ઉદાહરણ નંબર 8 એક લંબચોરસની લંબાઈ 7.1 સેમી છે હવે લંબચોરસ આવે ને એટલે સૌ પહેલા તો આપણે એક લંબચોરસ દોરી જ લેવાનું બરાબર જેથી કરીને આપણને દાખલામાં વ્યવસ્થિત સમજાઈ જાય
હવે આ લંબચોરસ છે, લંબચોરસની લંબાઈ આપી દીધી છે 7.1 સેમી અને તેની પહોળાઈ 2.5 સેમી અને આ એની પહોળાઈ છે 2.5 સેમી, બરાબર છે? તો એ લંબચોરસનું ક્ષેત્રફળ શોધો. હવે જુઓ ઓમાં આગળ મેં તમને કીધું હતું કે પરિમિતિ હતી એટલે તમે સરવાળો કરી શકો, પણ ક્ષેત્રફળ શોધવાનું હોય તો એના માટે બોલો કોઈ કયો વિદ્યાર્થી એવો છે કે જેને ખબર છે કે લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું છે? બરાબર, કયો વિદ્યાર્થી કહેશે? હા ભાઈ બોલો તમે. બરાબર, સાચું છે. તો એનું સૂત્ર શું થાય? તો કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. શું કહેવાય એને? લંબાઈ ગુણ્યા પહોળાઈ. અને જેને ટૂંકમાં આપણે એમ પણ કહીએ છીએ એલ ગુણ્યા બી. શું કહીએ છીએ? એલ ગુણ્યા બી. ધોરણ 10 સુધી આ સૂત્ર આપણો પીછો નથી છોડવાનો, એટલે યાદ રાખવાનું છે. હવે લંબાઈ છે 7.1 અને પહોળાઈ છે 2.5, તો અહીંયા લખો 7.1 સેમી એને ગુણ્યા 2.5 સેમી. હવે જો અહીંયા પોઈન્ટ પછી એક અંક, અહીંયા પોઈન્ટ પછી એક અંક, એટલે 1+1 એટલે ટોટલ 2 અંક થશે. હવે તો સાદો ગુણાકાર કરી લે 71 નો અને 25 નો, બરાબર. અહીંયા કરું છું 71 ગુણ્યા 25, 5 ની શું 2 એકા 2, 2 સત્તા 14, 5 એકા 5, 5 સત્તા 35. સરવાળો 0+5 5, 2+5 7, 4+3 7, 1+1 એમ ને. તો જો જવાબ શું આવ્યો? તો કે 1775 સેમી ગુણ્યા સેમી એટલે સેમી સ્ક્વેર. હવે જો આમાં તમને ખબર છે કે અહીંયા પોઈન્ટ પછી એક અંક હતો, અહીંયા પોઈન્ટ પછી એક અંક હતો, એક અંક હતો, તો જે જવાબ આવે એમાં તમારે જમણી બાજુથી 1 અને 2 અંકની આગળ પોઈન્ટ મૂકી દેવાનો છે, એટલે આપણો જવાબ બની ગયો 17.75 સેમી સ્ક્વેર. બરાબર, તો લંબચોરસનું ક્ષેત્રફળ મળ્યું. કેટલું મળ્યું? 17.75 સેમી સ્ક્વેર. એટલે આ જે ક્ષેત્રફળ, એટલે જે વચ્ચેનો ભાગ છે ને, બરાબર, આ વચ્ચેનો ભાગ જે તમે જુઓ છો બધો જે હું હાઈલાઈટ કરું છું, બરાબર, એ સંપૂર્ણ ભાગને એનું ક્ષેત્રફળ કહેવાય. અને પરિમિતિ એટલે એની તમામ જે બહારની બાજુ હોય એ બાજુઓનો સરવાળો, બરાબર. એટલે આ બાજુઓનો સરવાળો હોય તો પરિમિતિ અને અંદરનો ભાગ હોય તો એને કહેવાય ક્ષેત્રફળ. તો આપણે અહીંયા કહી શકીએ કે આમ લંબચોરસનું ક્ષેત્રફળ, આમ લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય છે? તો કે લંબચોરસનું ક્ષેત્રફળ થાય 17.75 સેમી ગુણ્યા સેમી એટલે કે સેમી સ્ક્વેર થાય. પરિમિતિમાં સેમી જ રહે, મીટર હોય તો મીટર જ રહે, જ્યારે આમાં સેમી ગુણ્યા સેમી હોય તો સેમી સ્ક્વેર થઈ જાય, મીટર ગુણ્યા મીટર હોય તો મીટર સ્ક્વેર થઈ જાય. સેમી સ્ક્વેરને ચોરસ સેમી કહેવાય અને મીટર સ્ક્વેરને ચોરસ મીટર પણ કહેવાય, એ તમારે યાદ રાખવાનું છે. રેડી? તો ઉદાહરણ નંબર 7 અને 8 વ્યવસ્થિત સમજીને તમારી બુકમાં નોટ ડાઉન કરી લેજો. હવે આપણે જોવું છે કે દશાંશ સંખ્યાના 10, 100 અને 1000 વડે આપણે ગુણાકાર કેવી રીતે કરી શકીએ અને શું જવાબ આવે. ખૂબ જ આઈએમપી ટોપિક છે, ઘણી બધી વખત પરીક્ષામાં નાની નાની વાતમાં ખાલી જગ્યામાં એમસીક્યુમાં ખરા ખોટામાં એમાં પૂછે ત્યારે આપણને દાખલો ખોટો પડી જાય છે કે 10, 100 અને 1000 વડે ગુણાકાર કેવી રીતે કરાય. તો સૌથી પહેલું જુઓ કે 1.76 × 10, આના દશાંશ દૂર કરો તો 176 ના છેદમાં કેટલા થઈ ગયા? 100. હવે 0 0 કાઢી નાખો તો અહીંયા વધ્યા 10, તો જવાબ શું આવે? તો કે જવાબ આવે 17.6. હવે આની જગ્યાએ એવું જ કર્યું હોત તો કે 1.76 × 10, તો આ જે દશાંશ ચિહ્ન છે, દશાંશ ચિહ્ન એને આપણે અહીંયા જોવાનું કેટલા 0 છે 1, તો 1 0 છે તો દશાંશ ચિહ્નને જમણી બાજુ 1 અંક ખસેડી લીધું હોત તો પણ જવાબ આવી જાત. આવી જાત. સેમ આ જ પદ્ધતિ આપણે આમાં જોઈ કે 2.35 × 10, તો અહીંયા જે દશાંશ ચિહ્ન છે અહીંયા ગુણ્યા 10 છે એટલે અહીંયા 1 અંક ખસેડી લ્યો તો કેટલા આવે? તો કે જવાબ આવે 23.5. સેમ એવી જ રીતે અહીંયા 12.356 × 10 છે તો અહીંયા દશાંશ ચિહ્નને 1 અંક ખસેડી લ્યો તો કેટલા થઈ જાય? 123.56 થાય, બરાબર. હવે 100 નું ઉદાહરણ જોઈએ કે 1.76 × 100, તો 176 ના છેદમાં
100 × 100 ઉડી ગયા તો વૈધા કેટલા ખાલી વૈધા 176 તો આમાં એમ કર્યું હતું કે 100 એટલે 1 અને 2 0 છે તો દશાંશ ચિહ્ને 1 અને 2 અંક જમણી બાજુ આપણે ખસેડત તો સેમ જોઈએ એવું ઉદાહરણ કે 2.35 × 100 તો દશાંશ ચિહ્ને 1 અને 2 અંક ખસેડો તો જવાબ શું આવે 235 અહીંયા જો 1 ને 2 અંક ખસેડીએ તો જવાબ આવે 1235.6 રેડી ત્યાર પછી 1.76 × 1000 બરાબર તો 176 ના છેદમાં 100 × 1000 1 અને 2 0 ઉડી ગયા તો 176 × 10 તો કેટલા આવે 1760 તો આમાં જો જે શું કર્યું તો કે 3 0 છે 1 2 3 તો દશાંશ ચિહ્ને 1 2 અને 3 અંક આપણે ક્યાં ખસેડવાનું જમણી બાજુ તો ત્રીજો અંક તો કાઈ છે જ નહીં તેની જગ્યાએ આપણે શું મૂકી દેવાનું 0 તો સેમ અહીંયા કરી શકીએ આપણે 1 2 ને 3 તો જવાબ શું આવશે 2350 અહીંયા એમ જ 12.356 × 1000 1 2 અને 3 તો દશાંશ ચિહ્ન ત્યાં આવી ગયો એટલે જવાબ શું બની ગયો 12356 હવે છે 0.5 × 10 હાવ ઈઝી બરાબર એક અંક દશાંશ ચિહ્ન આની બાજુ ખસેડો એટલે ખાલી જવાબ આવ્યો 5 0.5 × 100 એટલે 2 અંક ખસેડો 1 અને 2 એક અંક ખસેડો તો 5 બીજો અંક ખસેડો તો કાઈ નથી એટલે શું મૂકી દેવાનું 0 0.5 × 1000 તો 1000 એટલે 3 0 એટલે 3 અંક ખસેડો એક અંક બીજો અંક ને ત્રીજો અંક તો જવાબ શું આવે 500 બરાબર 1 2 અને 3 તો 3 અંક થઈ ગયા 1 2 3 1 તો 5 અને બાકીના બે અંક હોય તો એ શું હોય 0 તો બે 0 મૂકી દેવાના તો તમે અહીંયા જોયું શું જોયું તો કે કોઈ પણ દશાંશ સંખ્યા હોય એને આપણે 10 સાથે ગુણાકાર કરીએ બરાબર એટલે એક અંક જમણી બાજુ ખસવાનું 100 સાથે ગુણાકાર કરીએ તો બે અંક જમણી બાજુ ખસવાનું 1000 સાથે કરીએ તો 3 અંક જમણી બાજુ ખસવાનું તો આપણે એવું કઈ તારણ કાઢી શકીએ અહીંયા કે જ્યારે કોઈ દશાંશ સંખ્યાનો ગુણાકાર દસ સો કે 1000 વડે કરવામાં આવે ત્યારે જેટલા શૂન્ય હોય બરાબર તેટલા અંક જમણી બાજુ ખસશું બરાબર રેડી સમજાણું એટલે યાદ રાખજો પાછા 10 100 ને 1000 ને મીન્સ કે 10000 લાખ હોય તો ચાલે પણ અહીંયા એક હોવો જોઈએ એ શરત છે ને પાછળ 0 હોવા જોઈએ અહીંયા 2000 આવી જાય તો પછી એવી રીતે પાછું નહીં કરવાનું એટલે યાદ રાખજો ખાલી 10 100 1000 એટલે કે એક ની પાછળ ગમે એટલા 0 હોય ત્યારે તમારે આ નિયમનો ઉપયોગ કરવાનો છે એના સિવાય આ નિયમનો બીજે ક્યાંય પણ ઉપયોગ કરવાનો થતો નથી રેડી તો દશાંશ સંખ્યાનો 10 100 અને 1000 વડે કેવી રીતે ગુણાકાર કરાય એ તમે સમજ્યા તો વ્યવસ્થિત તમારી બુકમાં આને નોટ ડાઉન કરી લેજો જો આજના વિડીયોમાં તમને કાંઈ ન સમજાતું હોય તો તમે કમેન્ટ કરીને અથવા તો અમારો સંપર્ક કરીને પૂછી શકો છો આ વિડીયો ધોરણ 7ના બીજા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો જેથી કરીને વિદ્યાર્થીને પણ આનો લાભ મળે અને જો તમે યુનિક ટ્યુશન ક્લાસીસની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને એજ્યુકેશનને લગતા આવા જ વધુ વિડીયો તમને મળતા રહે થેન્ક યુ